અહીંયા જઈને મામાને ઘરે જઈને લાડ કરતો નહીં તને કહી દઉં છું. આવી ગયો છો તે ભેગો, કીધું તું બાપાને ઘરે રહે પણ રે નહીં, મા વાહે થાવા જાય. ન્યાનો પડ્યું રે ભાઈ, ન્યા આઈસ્ક્રીમ નથી મળતી, આયા મળે છે. બસ આઈસ્ક્રીમ ખાવાની છે એટલે આમ બહુ થયો. તોફાન કરતો નહીં કહું છું, ન્યા બસ ગમે નહીં મામીને ને એમને. હો અરે તને યાદ છે આ સૌજીભાઈના લગ્નમાં આપણે જવાનું છે ત્યાં? હા હા યાદ છે ને, પણ હજી તો વાર છે ને, બે ચાર દિનની વાર છે, પણ છે ને પૂરી તૈયારી કરીને જવાનું છે અને આખા ઘરને જવાનું છે એમ કીધું છે. હા જવાનું છે પણ મન નથી લાગતું કે છોકરાઓ આવે. આવશે હવે તો એક દિવસ કામ ધંધા પર નહીં જવાનું, પણ જો વ્યવહાર તો સાચવો પડે. એ બધું હું તમે સમજીએ છે, પણ આજકાલના છોકરાઓ એ એના ઉંમરના હોય ને એને ત્યાં પાર્ટીઓમાં જશે પણ આપણા ભેગા નહીં આવે, કોણ જાણે શરમ આવતી હોય. રાજ આવતો રે, દાદા ને ખોળામાં આવતો રે. પાસ થઈ ગયો બરાબર? હારા માર્ક કે કયા ધોરણમાં આવ્યો તો પાસ થઈ ગયો? પાંચમામાં. ઓહ પાંચમામાં આવી ગયો. જો ને થેલો ભરીને ચોપડા લાવ્યો, જણ વાંચીને ઊંધો પડી જવાનો હોય, કઈ વાંચતો નથી. એ નવા નવા ચોપડા આવે ને એટલે છોકરાને હોશ હોય, પછી કોણ અડવાનું છે ચોપડાને. ખોટ થાતો જાય છે બાપુજી દિવસે ને દિવસે. હા બેટા ટકાવારી ઘટતી જાય તારી, તો હું ધ્યાન આપવાનું. હો જો ગામડા ગામમાં રહેવી ને તો ભણતા હોય ને હરખી રીતે તો ખૂબ આગળ વધાય આપણે. બીજો ઉપાડે નઈ, અમારે હાલીને આવવું પડ્યું. બોલો રિક્ષા નહોતી મળતી અને બે રિક્ષા વાળા મળ્યા તો કે 400 રૂપિયા. હવે મને 1000 રૂપિયા દઈને મોકલી હોય એમાં હું 400 રૂપિયા ક્યાંથી ખર્ચ કરી દઉં? સાચી વાત છે, પણ બેટા એ લોકોની ઓફિસમાં એવું હોય, જઈને પછી ફોન કંઈક બંધ કરીને મૂકી દેવાનો હોય અને હાંજે આપે એને હાથમાં લોકરમાં મૂકી દે બેટા. હા તાર બાપુનો નંબર નહોતો તારા ફોનમાં? હા બાપુ તમને એક વાર તો મેં ફોન કર્યો હતો, પછી બાપુએ ઉપાડ્યો નહીં. મેં કીધું મંદિર કે ક્યાંક ગયા હશે તો હાઈ લાવ્યા ભાઈ માં દીકરો, અને રિક્ષા વાળા તો કે 400 રૂપિયા, એટલા રૂપિયા અપાઈ જાય બા? પર બકાન તડકામાં હાલતા ઉભરો કા હારો કાઈ નહીં, તડકામાં હાલવે તો મજબૂત થાવે. ચાલ બેટા થાક્યા પાક્યા આવ્યા હશો, પાછ ચાલીને આવ્યા ને, હાલો ને અંદર જરાક હાથ પગ મોઢું ધોઈને આરામ કરો, ત્યાં રસોઈ બની જાય. હાલ લે આવ્યા છેલો. હાશ મા દીકરી આવી હે કેટલાય વખતે. તમારી પાસે આટલો બધો મેકઅપ? એ તમારી ઢીંગલી નો છે, મારો તો બધો અંદર પડ્યો હશે. આ તો છે ને મારી આરુ માટે સ્પેશિયલ લઈ આવી છું બધું. એટલે આટલો મેકઅપ ખાલી આરાધનાનો છે? હા એને છે ને મેકઅપનો બહુ જ શોખ છે, મમ્મા કરે ને એટલે મેકઅપ કરવા તો જોઈએ જ. તમારે કેવું સારું શહેરમાં નહીં, મેકઅપ કરો. અમે તો ઘડીક વાર ઊભા હોય અરીસા આમ ત્યાં તો સાસુ બોલે બસ હવે બહુ સીન સપાટા નથી મારવા, કોને દેખાડવાના છે. અને તમારે તો ઘણું સારું હો. હા દીદી અમારે તો બધી છૂટ છે, મમ્મી પપ્પાએ કોઈ દિવસ કોઈ વસ્તુમાં રોકટોક નથી કરી, અમે તો શાંતિથી રહીએ છીએ. પણ તમે ટેન્શન ન કરો ને, તમારે મેકઅપ લેવો હોય ને તો મને કહેજો, આપણે બંને સાથે જઈને નવો લઈ આવશું, અને જો એવું ન કરવું હોય ને તો મારો મેકઅપ લઈ લેજો. ના ભાભી તમને ખબર નથી, તમારો કે મારો ગમે તેનો મેકઅપ જોઈ ગયા ને મારી સાસુ તો લઈને નાખ્યા હશે વાડામાં જઈને કે આ બધું અમારા ઘરમાં નહીં પોસાય, એ તો વાત છે મોટી. ઓ માય ગોડ
તમારા સાસુ આવું પણ કરે છે? હા, અને એમને તો ગમે જ નહીં આ લિપસ્ટિક લપાટા કરીને ફરીએ. એ જૂના વિચારના છે ને, એટલે કદાચ ને ગમતું હોય, પણ અમને લોકોને જોશે ને તો એ પણ સમજી જશે કે લેડીઝને તો આવું બધું ગમે, અને લેડીઝ નહીં કરે તો કોણ મેકઅપ કરશે? ભાભી તમને ન ખબર હોય અમારા ગામડાની વાત, મારા સાસુ તમને જોશે ને તો તમારો મેકઅપ કરાવવાનું બંધ કરી દેશે અને મારી મમ્મીની કાનભંભેણી કરશે અલગ. ના ના, મમ્મી અને પપ્પા કોઈનું ના માને, એ લોકોએ તો પહેલેથી અમને બધી છૂટ આપી છે ને. હા તો અમે છીએ કે રાજી ખુશીથી સાડીઓ પહેરીએ છીએ, મને તો સાડી પહેરવી બહુ જ ગમે, અને મારી આરુને પણ, મમ્મા સાડી પહેરે ને તો બહુ જ ગમે, નહીં આરુ? આ રાજ ક્યાં છે? એ ત્યાં રમતો હશે બાર, થાકી ગયો ને એટલે. દામિનીને મળ્યા? હા, ના ના, હવે જઉં છું દામિની પાસે. સારું, ચલો તમે આવો પછી હે ને બહાર, આપણે બધા બહાર બેસીને વાતો કરીએ. હા દીદી. સારું. રાજ, તાર મમ્મી કહેતા હતા કે તું બહુ બધા ચોપડા લઈને આવ્યો છે, તો વાંચવાનો ને ભણવાનો ક્યારે? થોડીક વાર પછી. બસ એ મને ખબર જ છે, હવે થોડીક વાર પછી હું તને કહીશ ને, એટલે કહીશ કે હું જમીને પછી કરીશ એમ કરતાં કરતાં વેકેશન અહીંયા પૂરું. વેકેશનમાં થોડું ભણવાનું હોય, થોડું રમવાનું હોય, થોડું ફરવાનું હોય, કે બેટા વેકેશનમાં થોડું વાંચા કરવાનું હોય વાત કરે તો. અને જો તારે ફરવા ક્યાં જવું છે એ કે, આપણે બધા ભેગા જાવ. મારા દોસ્તારો બધા બધી અલગ અલગ જગ્યાએ જાય છે. એમ તો આપણે સારી સારી જગ્યાએ જઈશું, તમ તારે તને મજા આવે ને એવી જગ્યાએ હું કીધું. જો અમારા છે ને આ શહેરમાં માતાજીનું મોટું મંદિર છે, મોટો બગીચો છે, પછી ત્યાં સ્વિમિંગ પેલી બોટ આવે ને, એ બોટમાં બેસીને સ્વિમિંગ પણ બધા કરતા હોય, બોટિંગ કરતા હોય, અને સરસ મજાનું છે ને ક્રિકેટનું મેદાન પણ છે. તને ક્રિકેટ તો ફાવે છે રમતા? હા, તો આપણે ક્રિકેટનું મેદાનમાં છે ને તારે રમવું હોય તો પણ જશું સવારે, અને નેટ પ્રેક્ટિસ કરવી તો પણ જવાશે, અને પછી સાંજે છે ને મેચ જોવા પણ જવાય, બધા મોટા મોટા ખેલાડીઓ મેચ રમવા આવે અહીંયા. અરે વાહ બેટા, રાજ બેટા તમે લોકો ક્યારે આવ્યા? મેં આવ્યા હજી. પણ બેટા તું ક્યાં જ વહેલો આવી ગયો? અરે મમ્મી આ ઓફિસમાં છે ને બોસે આજે રજા આપી દીધી. કેમ? એની વાઈફનો બર્થડે હતો, એટલા માટે બધા સ્ટાફને કીધું કે આજે હાફ ડે રાખીએ, બધા મોજ કરો છુટ્ટી લ્યો. પણ તમને કોઈને બોલાવ્યા નહીં? બોલાવ્યા જ છે મમ્મી, પણ સહપરિવાર નહીં, મને અને મીરાને ઇન્વાઇટ કર્યા છે. તો સાંજે હોટલમાં સરસ મજાની ગિફ્ટ લઈને જવાનું થશે. હા કેમ નહીં. હા રાજને કોણ કોણ આવ્યું છે? હું ને મમ્મી. બસ મમ્મી ને તું જ? પપ્પા નો આવ્યા? ના. એને ત્યાં પાણી વાળવાનું હોય, અત્યારે ખેતીમાં કંઈક પાક ઉગ્યો હોય ચણા ને એવું મઠ ને એવું બધું, એટલે ન આવી શકે. હા એ પણ છે. અને આ જો હવે ભાણાભાઈ આવી ગયા છે, એટલે મામા પાસે છે ને એને વેન કરવાનો હક છે હો ભાઈ, અને આ ઉનાળો ગરમ ગરમ છે તો એને ટાઢા કરી દેવાના છે, ટાઢા બોર આઈસ્ક્રીમ કેરી ને ચોકલેટ ને બરફના ગોળા. હા હા કેમ નહીં. હું તમે તે આટલું મોટું લિસ્ટ દઈ દીધું, એ છોકરાને આપણે કાંઈ શરદી નથી કરવાની. અમે ગામડેથી આવ્યા હોય ને એટલે હવા ફેર થઈ ગયો હોય એટલે એને શરદી થઈ જાય, પણ સાંભળ એ બધું તું કરાવજે, પણ આને છે ને ફરવા લઈ જવાનો છો બધા ભેગા મળીને. હા હા લઈ જશું ને, શું કામ નહીં, બધા સાથે ફરવા જઈશું. હા અને જો આ તારા મામાના દોસ્તારોના ફાર્મ હાઉસ છે તો ત્યાં છે ને સ્વિમિંગ પુલ હોય એમ તરવાનું, તો તને છે ને આ બધા મામા અને બધા છે ને તરતા શીખવાડ દે ભેગા મળીને, તો તરવાનું શીખી જા, બહુ મજા આવે તરતા. તમને શું ખબર છે, એ કાંઈ બોલતો નથી એટલે, એ ગામડે નદીઓમાં એ તરતા જ હોય દોસ્તારો ભેગા મળીને, પૂછો એને આવડે જ છે. કદાચ નદી છીછરી હોય તો ત્યાં તરી ન ગાતું હરખું, આ તો સરસ મજાના એ ચોખ્ખું પાણી હોય ને મજા આવે તરવાની. મામા મારે આઈસ્ક્રીમ ખાવી છે. આઈસ્ક્રીમ ખાવી છે? હા ચાલ તો તને આઈસ્ક્રીમ ખવડાવું, આજે તો મારે રજા જ છે. આ તો નામ યાદ કરાયું અને ઓર્ડર તરત થઈ ગયો મામા ઉપર, જોયું ભાણાભાઈ આને કહેવાય. જાઓ પણ નાના નાની ને ભૂલતા નહીં હો, અમારું લેતા આવજો. કા તમે ખાવો ને આઈસ્ક્રીમ, મારો વાર ખાવા, ડાયાબિટીસ વધી જશે આમને. હોય છે જ નહીં તોય. અરે ભાભી કેમ છો, તમ
તમે ક્યારે આવ્યા? બસ અત્યારે આવી અને દોડીને તમારી પાસે આવી ગઈ. સારું કર્યું. તમારા ઘરે તબિયત પાણી કેમ છે બધાના? મને સારું છે. તમને અને ભાઈને કેમ છે? અમારે જો બધાને અહીંયા સારું છે. એ ભાભી આ શું છે? એ પણ આમાં કંઈ દેખાતું કેમ નથી? અરે બેન બા એમ ન હોય, જો આ છે ને બટન, એને દબાવો ને એટલે ટાઈમ બતાવે. ડિજિટલ વોચ. આવું એ વળી નીકળું છે? અમારે ત્યાં ગામડામાં તો કંઈ જોવા ન મળે. બોલો, તમારે તો ત્યાં પેલી સાદી વોચ આવતી હશે ને? એ તો વોચ જ ન પહેરવા દે ને. આવું પહેરવાનું બંગડ્યું. એ દામિની રસોઈ પર લઈને. અરે બેન તું ક્યારે આવી ગઈ? ભાઈ કેમ છો? બસ મજામાં. સોરી હો બેન, ઓફિસમાં થોડું કામ હતું ને એટલે તને લેવાનું આવી શક્યો. લેવાનું આવ્યો તો કઈ નહીં, ફોન તો ઉપાડાય ને. કેટલા ફોન કર્યા મેં તને? આમ જોવા જઈએ ને બેન તો અમે 7000 ની લીધી હતી. 7000 ની? ભાઈ તું આટલા બધા ખર્ચા કરવા માંડ્યો છે? હવે એમાં એવું છે કે એક્ચ્યુઅલી એનો પ્રાઇસ તો 45000 છે. આ તો એને મોંઘી લાગતી હતી એટલે મેં એને એમ કીધું કે એની ફર્સ્ટ કોપી લીધી છે અને એમ કરીને 7000 ની આવી. હા 45000? તને ખબર છે તારા બનેવીનો 5 મહિનાનો પગાર છે આટલો અને તું ખાલી આને ઘડિયા પહેરાવે છે 45000 ની? હા પણ મારો અડધા મહિનાનો પગાર છે ને. મને તો બોલો ખોટું બોલ્યા અને એનિવર્સરી પર ખોટું બોલ્યા. મને કે બસ 7000 ની આવી છે. મેં તો કઈ વેલ્યુ ના કરી આ વોચ ની. માનતી જ નહોતી તો શું કરું હું? હવે એ બધું છોડો બેન, તું ફ્રેશ થઈ જા, પછી આપણે બંને સાથે જમીએ. હા સાથે જમીએ. ને હું શું કહું છું તમને, મારે છે ને થોડી જ્વેલરી લેવા જવું છે. મને ખબર જ હતી આ બેન આવવાની છે ને એટલે ક્યાંક ખરીદી કરવા જવાની નક્કી થશે તમારું. અરે બેન ને લેવું હોય તો ભલે ને લઈ, પણ મારે પર્સનલ પણ લેવા જવી છે. મારા ઘરે હમણાં કાલ સવારે મેરેજ આવીને ઉભા રહી જશે. મહિના દિની વાર છે. કાઈ નહીં, તમે તમારી ખરીદી કરજો. મને ગરમી થાય છે, પંખો શરૂ નથી કર્યો. હું એસીમાં જઈને બેઠો છું, તમે ફટાફટ જમવાનું છે ભાઈ. તમારા ભાઈનું છે ને આવું ને આવું જ રહેવાનું છે. હાલો તમારે જમવું છે ને? હા તમે બનાવો. હા હું બનાવું, ચાલ ત્યાં બેઠી છું. હા